वंदे मातरम विद्यार्थी मित्रों, आज आप धोरण चार भणवाना छे कूहू। चैप्टर नंबर छे बीजू, तेने ते उक्षे, तेने ते उक्षे। चलो तो अहीं आपणे गीत गावानुं छे बाळ मित्रों, तमारी पर मारी साथे गावानुं छे। तो चाल आपणे फरवा जईए, चहाड़ पाड़ने मळवा जईए। चाल आपणे फरवा जईए, શું કહે છે જુઓ બાળ મિત્રો, ફરીથી બોલું છું। ચાલ આપણે ફરવા જઈએ, ઝાડ પહાડને મળવા જઈએ। ચાલ આપણે ફરવા જઈએ। આ કવિતામાં કવિ કહે છે કે આપણે ફરવા જઈએ તો ઝાડ અને પહાડને મળવા જઈએ। ચાલો આપણે ફરવા જઈએ। પછી છે, હરણા પાસે હળવા જઈએ, ઝરણા પાસે દોડી જઈએ, ફૂલડા સાથે રમવા જઈએ। ચાલ આપણે ફરવા જઈએ। હરણા પાસે હળવા જઈએ એટલે કે હરણા પાસે આપણે જઈએ, બરાબર, અને ઝરણા પાસે પણ આપણે દોડી દોડીને જઈએ અને ફૂલની સાથે આપણે રમવા જઈએ, બરાબર। હરણા પાસે આપણે મળવા જઈએ, બરાબર। હરણ જેમ ફરે છે એમ આપણે હરણા પાસે ફરીને, હરણા પાસે જઈને ફરવા જઈએ, ઝરણા પાસે દોડીને જઈએ અને ફૂલરા સાથે આપણે રમવા જઈએ। ચાલ આપણે ફરવા જઈએ। આંબા ડાળે ઝૂલવા જઈએ, નદી કિનારે ભમવા જઈએ, હામ ભરીને તરવા જઈએ। ચાલ આપણે ફરવા જઈએ। આંબા ડાળે ઝૂલવા જઈએ, આંબાના ઝાડ પર બેસીને આપણે ઝૂલવા જઈએ, નદી કિનારે રમવા જઈએ, ભમવા જઈએ એટલે રમવા જઈએ, બરાબર, ફરવા જઈએ, અને હામ ભરીને તરવા જઈએ એટલે પછી આપણે નદી કિનારે ફરવા જઈએ અને આપણે પાણીમાં નદીના તરવા જઈએ, એમ કહે છે કવિ। અને ચાલ આપણે ફરવા જઈએ, એવું આ કવિતામાં આપણે કહેવા માંગે છે। ગાવાની મજા પડે તેમ રમવાની પણ મજા પડે। ચાલો એક રમત રમીએ। ચાલો બાળ મિત્રો, તમને ખબર જ હશે આ રમત। શિક્ષકે રમાડનાર જ્યારે કહે ગાય ઉડે, તો તમારે ફર કહી બે હાથ વડે ઉડવાનો અભિનય કરવાનો, બરાબર। પણ રમાડનાર બોલે કાબર ઉડે, તો તમારે ફર બોલવાનું નથી, તેનો અભિનય પણ કરવાનો નથી। રમાડનાર જ્યારે પક્ષીનું નામ બોલે ત્યારે ફર નહીં કરવાનું, પ્રાણીનું નામ બોલે ત્યારે જ ફર કરવાનું, બરાબર। આમાં ઊંધું છે, આપણે રમતા હોય તો પક્ષીનું નામ બોલીએ છીએ ત્યારે ફર કરીએ છીએ, પણ અહીંયા પ્રાણીનું નામ બોલે ત્યારે ફર કરવાનું છે। જે ભૂલ કરે તેને તે જ વખતે પશુ પક્ષીનું નામ બોલાવ્યું હોય તો તેનો અવાજ કાઢી બતાવવાનો। હવે જે ભૂલ પડી હોય ને, તે જે પણ પશુ પક્ષીનું નામ હોય તેને એવી રીતે એનો અવાજ કરવાનો। દાખલા તરીકે રમાડનાર કહે ચકલી ઉડે, ત્યારે વિદ્યાર્થી કહે ફર બોલે તે ચકલી, બોલે તે ચીચી બોલવાનું બતાવવાનું છે, બરાબર। આવી રીતે કહેવાનું છે, એટલે કે ગાય ઉડે તો તમારે ફર કહી બે હાથ વડે ઉડવાનો અભિનય કરો, પણ રમાડનાર બોલે કાબર ઉડે તો તમારે ફર બોલવાનું નથી, એટલે કે જે પક્ષી ઉડતું નથી તો એ ફર કરીને એને આપણે અભિનય કરવાનો છે। ગાય ઉડે તો તમારે ફર કરવાનો, ગાય ઉડતી નથી પણ ઉડે તો, ગાય ઉડે તો તમારે ફર કરવાનું છે અને બે હાથ વડે એનો ઉડવાનો અભિનય કરવાનો છે, બોલવાનું નથી, બરાબર। અને જ્યારે કાબર આપણે ઉડે તો કાબર ઉડે છે તો આપણે ફર બોલવાનું નથી ને અભિનય પણ કરવાનું નથી, ચૂપચાપ બેસી રહેવાનું છે। જો આપણે ફર બોલ્યા તો આપણે આઉટ થઈ ગયા અને આપણે પછી કાબરનો અવાજ કરવાનો છે। તો આવી રીતે રમત રમવાની છે તમે। આ તો બાળ મિત્રો, આપણે જ્યારે સાથે મળશું ત્યારે રમત રમશું તો બહુ જ મજા આવશે, બરાબર। આજે આપણે, તમે તમારા ઘરે છો, હું એ વિડીયો બનાવું છું, તો તમારે માત્ર તમારા મિત્રો સાથે પણ આ રમત રમી શકો છો। ચલો બાળ મિત્રો, જુઓ અને કહો, આ તમને દેખાય છે, બરાબર, આ તમને દેખાય છે પક્ષી, બરાબર, પક્ષીઓ। તો પક્ષીઓમાં છે, આ છે લક્કડખોડ, ઉકડો, મોર, કાગડો, કાબર, કબૂતર અને ચકલી। તો ચાલો બાળ મિત્રો, આ પક્ષીઓ તમને આપણા જે ચિત્રમાં તમને પક્ષીઓ દેખાય છે એના આધારે આપણે થોડા ઘણા, પેજ નંબર આપણા 22 પર છે, તો આપણે પ્રશ્નોનો જવાબ જોઈશું, બરાબર। અને બાળ મિત્રો, હવે આપણે એના પ્રશ્નોનો જવાબ જોઈશું, તો ચલો પેજ નંબર આપણા છે 22, પેજ નંબર છે આપણા 23। તો કોની કલગી સૌથી સારી લાગી તમને?
બાળ મિત્રો આપણને તો મોરની કલગી છે ને બધા કરતાં સારી લાગે, બરાબર ને? જે મોરની આ કલગી છે ને, મોરની કલગી આપણને ખૂબ ગમે, બરાબર? હવે આવ્યું છે આ પક્ષીઓમાં તમને કયા કયા પક્ષીઓ જોયા છે? બાળ મિત્રો, મેં તો જોયું છે, મેં આમાંથી બધા જ પક્ષીઓ જોયા છે. મેં તો લક્કડખોડે જોયું છે, બરાબર? પછી કૂકડો જોયો છે, મોર, કાગડો, કાબર, કબૂતર, ચકલી, મેં બધા જ જોયા છે. બાળ મિત્રો, તમે જે પક્ષી જોયા હશે એના તમારે અહીંયા નામ લખવાના છે. તો અહીંયા હું લખું છું, મોર. કોને કોની કલગી સૌથી સારી લાગી? તો મોરની, બરાબર? આ પક્ષીઓમાં તમે કયા કયા પક્ષી જોયા છે, તમારે આ પક્ષીઓના નામ લખવાના છે, જાતે તમે જે પક્ષી જોયા હોય એ. તેઓ શું ખાતા હોય છે? કોઈ પણ બે પક્ષી વિશે લખો. તો પક્ષીઓ શું ખાય મોટે ભાગે બાળ મિત્રો? દાણા અને જીવાત ખાય. દાણા અને શું ખાય પક્ષીઓ? તો દાણા અને અહીંયા લખું છું, તમારે લખી દેવાનું છે, દાણા અને જીવાત. મોટાભાગે પક્ષીઓ નાના નાના જીવાત અને દાણા ખાય છે. દાણા અને જીવાત ખાય છે, તમારે ત્રીજામાં લખવાનું છે. ચોથું છે, કોઈ પણ બે પક્ષીનો અવાજ કરો. તો બાળ મિત્રો, કાગડાનો અવાજ આવે કા 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 કા, બરાબર? આવી રીતે લખજો, ત્રણ ટપકા કરીને. કાગડો કરે કા કા અને ચકલી કરે ચી ચી, બરાબર? તો આવી રીતે તમારે લખવાનું છે, કા કા અને ચી ચી. કાબર અને ચકલીની જેમ ચાલી બતાવો. હવે તમારે ચાલ, હવે તમને તો નકલ કરતા બહુ સરસ આવડે બાળ મિત્રો, બરાબર ને? તમને તો બધાની નકલ કરતા ખૂબ સરસ આવડે છે ચકલીની, અને તમારે જાતે તમારે નકલ કરવાની છે. તમારા આંગણામાં કયા કયા પક્ષીઓ આવે છે એ તમારે જાતે લખવાનું છે. તમારા આંગણામાં તો કબૂતર, કાગડો અને ચકલી તો આવતા જ હશે, તમારે અહીંયા નામ લખી દેવાના છે, બરાબર? નામ તો લખતા આવડે ને બાળ મિત્રો આપણને, ચકલી, કાગડો અને કબૂતર. તો આવી રીતે નામ લખવાના છે, બરાબર? પછી છે બાળ મિત્રો, ચલે આપણે આગળ ભણીશું. એક કુકડીને એવું કંઈક શીખવાનું મન થયું જે બીજા પક્ષીઓ ઉચ્ચારી પણ શકતા ન હતા. તેની વાર્તા સાંભળો અને વારંવાર વાંચો. એક કુકડીની વાર્તા છે બાળ મિત્રો, અહીંયા આપણે કરવાના છે. કુકડીને કલગી ઉગે, કુકડીને કલગી ઉગે, પ્રશ્ન તમને કર્યા છે. તો હું વાર્તા કહું છું, બધા ધ્યાનથી સાંભળવાની છે, પછી આપણે એના પ્રશ્નોના જવાબ પણ લખીશું, બરાબર? તો જુઓ બાળ મિત્રો, વર્ષો પહેલાંની આ વાત છે. એક કુકડી હતી, બરાબર, હોશિયાર. કુકડી કેવી હતી? હોશિયાર. ઈંડા સેવવામાં હોશિયાર, ચણ વીણવામાં હોશિયાર, બચ્ચા સાચવામાં હોશિયાર, બધી જ રીતે હોશિયાર હતી, બરાબર? ઈંડા સેવવામાં પણ, ચણ વીણવામાં પણ, બચ્ચાને સાચવવામાં પણ, ચણ વીણતા શીખવવામાં પણ હોશિયાર. પક્ષીઓને ચણ વીણતા શીખવવામાં પણ હોશિયાર હતી. બધા એને ખૂબ પ્રેમથી માનથી બોલાવે. કુકડી પણ હોશો હશે પોતાના ઈંડાને અને બચ્ચાને સંભાળે, બરાબર? કુકડી બે વાતે દુખે, વાતે દુખી હતી કુકડીને, બે વાતે દુઃખ. એક તો એ એનાથી ઊંચું ઉડાતું નથી, અને બીજું કે એને રંગીન પીછા નથી, માથે કલગી નથી, ગળે લીલા પીળા રંગો નથી. પણ એનું તો શું થાય, કુકડી આમ બધી રીતે હોશિયાર હતી, પણ એને બે વાતનું દુઃખ હતું. કઈ કઈ? તો એક તો એનાથી ઊંચે ઉડાતું ન હતું, બરાબર, ઊંચે ઉડી શકતી ન હતી, અને બીજું હતું કે એને રંગીન પીછા નથી, માથે કલગી નથી, અને ગળે લીલા પીળા રંગો નથી. એનું એને દુઃખ હતું. કુકડીને નાનપણથી હોશ કે પોતાને માથે કુકડીને નાનપણથી હોશ એટલે કે એને એવી ઈચ્છા હતી કે માથે કલગી હોય અને પોતે જોરથી ઉડીને વંડી માથે બેસે, આસપાસની દુનિયા જોઈ. પણ બિચારી કુકડીને તો ઉડતા ન આવડે, એટલે જમીન પર જ રહેવું પડે, ફરવું પડે. એ દોડવામાં કેવી હોશિયાર હોય, પણ દોડવું એટલે દોડવું ને ઉડવું એટલે ઉડવું, એમાં ફેર ખરો જ ખરો તો ખરો જ ને ખરો તો ખરો જ ને એમાં ફેર તો ખરો જ ને એમ. તો એમ કહે છે કે કુકડીને એક વાતનું દુઃખ હતું કે એને એક તો આકાશમાં ઉડવા નહીં મળતું હતું, અને બીજું હતું કે એને પીછા નહીં હતા, માથે કલગી નહીં હતી, લીલા પીળા
રંગો પણ ન હતા. હવે કુકડીને તેવું હતું કે મારા માથા પણ કલગી હોય, મને રંગ લીલા પીળા રંગો હોય. તો જો બાળમિત્રો, કુકડીને નાનપણથી હોશ કે પોતાના માથે કલગી હોય, પોતે જોરથી ઉડીને વંડી પાસે બેસે અને આસપાસની દુનિયા જુએ. પણ બિચારી કુકડીને ઉડતા ન આવડે એટલે જમીન પર ફરવું પડે. એ દોડવામાં કેવી હોશિયાર હોય, પણ દોડવું એટલે દોડવું અને ઉડવું એટલે ઉડવું, એમાં ફેર ખરો તો ખરો જ ને. એવી રીતે કે તો જુઓ બાળમિત્રો, દોડવા અને ઉડવાથી કુકડીને શો ફાયદો કે નુકસાન થાય, દોડવા કે ઉડવાથી કુકડીને શું ફાયદો નુકસાન કે ફાયદો, તો જુઓ તો કુકડીએ પોતાની હોશની વાત એનાથી માને કરી, બરાબર. તો એમ કે દોડવું એ દોડવું કહેવાય ને ઉડવું એ ઉડવું કહેવાય. કુકડીને તો ઉડવાનો શોખ હતો, બેમાં ફેર તો ખરો ને ઉડવામાં અને દોડવામાં. હવે દોડવા અને ઉડવાથી કુકડીને શું ફાયદો કે નુકસાન થાય, તો કુકડીએ પોતાની હોશની વાત પોતાની માને કરી. તો માં કહે એ તો એમ જ હોય, કુકડીને માથે કલગી ન હોય, કુકડી એની બેનપણીઓ અને કહે તો એ બધી તો હશે, શું કામ છેલ્લી વંડીને માથે ચડીને, શું કામ છે અલી વંડીને માથે ચડીને, શું કામ છે અલી, એમ કે વંડીને માથે ચડીને અહીં જમીન પર આપણે જમીએ અને ખુશ રહીએ, મૂક વંડીની વાત, ચાલ અહીં સાત તાળી રમીએ. તો કુકડીએ એના બેનપણીને કીધું તે બધી હશે, એ કે આપણે કાં આપણને થોડી કે માથે કલગી હોય કે તને શું કરવું છે, એમ કે વંડી પર બેસીને આપણે જમીન પર સારી રીતે રમીએ છીએ, જમીએ છીએ અને ખુશ રહીએ છીએ, એમ કે જવા દે વંડીની વાત અને આપણે સાત તાળી રમીએ. કુકડી ના છૂટકે દોડાદોડીમાં જોડાય, કદી ન પણ જોડાય અને એક કોરે ઊભી વંડી તરફ જોયા કરે. મનમાં તો એક જ રડ છે, મારે વંડીએ ચડવું છે, બરાબર. એને વંડી પર ચડવું હતું. એ સાત તાળીમાં ક્યારેક રમે, ક્યારેક ન પણ રમે, એને તો એને ક્યારેક થાય કે મારે પણ વંડી પર ચડીને આ બધું જોવું છે. એકવાર એવું થયું કે કુકડી વંડીની બહાર કુકડામાં ચણતી હતી. શું થાય છે જુઓ, ત્યારે શું થયું, એકવાર એક કુકડી વંડીની બહાર કુકડામાં ચણતી ત્યારે અચાનક બે બિલાડીઓ લડતી લડતી દોડી આવી. કુકડી બી ગઈ, જોર કરીને ઉડી, સહેજ ઉડી કે પાસે પડેલા એક પથરા પર ચડી ગઈ, બરાબર. તો જુઓ શું થાય, બિલાડી તો લડતા લડતા આગી જતી રહી, શાંતિ થઈ ગઈ. કુકડીએ જોયું તો પોતે એક પથ્થર પર બેઠી છે. ઓહો, આટલું ઊંચે તો મારાથી ઉડાય છે, કુકડી ચકિત થઈ ગઈ. કુકડી ચડવાનું ભૂલને વારંવાર ઉડીને એ પથરા પર બેસવા માંડી. ઉડીને પથરા પર બેસે, વળી નીચે ઉતરે, વળી ઉડીને પથરા પર બેસે. કોઈ વાર સહેજ નીચે ઉડાય તો પથરા જોડે ભટકાઈને નીચે પડે, તોય વળી પાછા ઉડવા જાય. કુકડીને તો મજા પડી ગઈ. સાંજ સુધી કુકડીએ પથરા પર ઉડ ઉતર કર્યા કર્યું, બરાબર. થાકીને સાંજે પાછી ફરી ત્યારે ખુશ હતી, ખૂબ ખુશ, બરાબર. તો શું થાય છે કે જ્યારે કુકડી જ્યારે શાંતિથી બેસી રહેતી, કુકડી જ્યારે વંડીની બહાર ઉકડામાં ચમતી હતી ત્યારે અચાનક બે બિલાડીઓ લડતી લડતી આવે છે ને, એટલે કુકડી બી જાય છે. જરાક ઉડીને એ પાસે પડેલા પથરા પર બેસે છે. પછી વિચારે છે, પછી બિલાડી ચાલી જાય છે બેઓ. પછી વિચારે છે કે ચાલો ને, મને તો થોડું ઉડતા તો આવડે છે. તો પાછી ઉડીને બેસે છે પથરા પર, ક્યારેક પથ્થર વાગી પણ જાય છે, પાછી નીચે ઉતરે છે, પાછી ઉડીને બેસે છે. એમ કરતાં સાંજ સુધી એને એ જ કર્યા કર્યું એટલે એને એ બહુ જ ખુશ હતી આજે, બરાબર. કુકડીને ખુશખુશાલ જોઈ કુકડાએ પૂછ્યું, કેમ આજે ચણવા બહુ સારું મળ્યું છે એટલે રાજીને રેડ છે. એટલે કુકડીને ખુશ જોયું એટલે કુકડાએ પૂછ્યું, કેમ આજે કંઈ ચણવામાં બહુ જ સારું મળ્યું છે તને, એમ કે બહુ ખુશ દેખાય છે ને. કુકડીએ કુકડાને પથરા પર ચડવાનો પોતાનો અનુભવની વાત કરી. કુકડીએ શું કહ્યું કે પોતે જે પથરા પર ચડી હતી એના અનુભવની એને વાત કરી. પછી જો શું થાય છે, રહેવા દે ને, હવે શું કામ છે તારે આવા શોખ કરીને, કુકડાએ કહ્યું, બરાબર. કુકડીએ કુકડાની વાત સાંભળી લીધી પણ એને ગમી નહીં. મારે તો તારી જોડે વંડી પર બેસવું છે અને બહારની દુનિયા જોવી છે. કુકડીએ પોતાનો અભિલાષા કુકડાને કહી અને વિચારવા લાગી કે લાખો હજારો કુકડીઓ ન કરવી એટલે મારે નહીં કરવાનું,
क्या सुधी कुकड़ियों ने जमीन पर चनियाज करवानो। कुकड़ी आम रोज रोज उतर करिया करे एनाथी थाके एटले कुकड़ी कुकड़ाने धारी धारीने जोया करे। बराबर ए केम पाखो फैलावे छे, केम पंख संकोरे छे, केवी रीते धीरे 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 ऊँचे चढ़े छे अने एनी निरख्या करे। कुकड़ो मनमां पोरसाय अने कुकड़ी केटला प्रेमथी एने निहाळे छे। कुकड़ो खुश थाय, वधारे जोरथी उड़े, कुकड़ी थोड़ू वधारे शीखे ત્યાં આવી રીતે થાય। જુઓ બાળમિત્ર અહીંયા કહે છે કે કુકડી એમ કુકડાની વાત કરે છે ત્યારે કુકડો કહે છે કે રવાદીની તારે શું કરવું છે વંડી પર બેસીને આ બહારની દુનિયા જોઈને। તો કુકડીને એ ગમતું નથી, તો કુકડીને તો વંડી પર બેસવાની એક વારની ઈચ્છા છે। બરાબર તે કુકડા એને એમ થાય કે આ બધી કુકડીઓ લાખો હજારો કુકડીઓ બેસતી નથી, બરાબર એ તો એ વિચારતી નથી ને બેસતી નથી, તો મારે પણ એમ જ રહેવાનું, મારે નહીં શીખવાનું નવું, તેમ કે હું તો વંડી પર બેસીશ ત્યારે જ રહીશ। તો જ્યારે કુકડો ઉડે છે ત્યારે કુકડાને જોયા કરે છે, નિહાળ્યા કરે છે, બરાબર તો આવી રીતે કુકડાને જોયા કરે છે અને નિહાળ્યા કરે છે। તો કુકડાના મનમાં એમ થાય છે કે કુકડી મને જોયા પ્રેમથી નિહાળ્યા કરે છે અને જોયા કરે છે, તો કુકડો ખુશ થાય છે એ અને વધારે જોરથી ઉડે છે અને વધારે કુકડી થોડું વધારે શીખે છે। ત્યાં એક દિવસે કાગડાએ કહ્યું, ઊંચે ઉડીને શું મળવાનું છે તને? કાગડાએ કહ્યું, ઊંચે ઉડીને તને શું મળવાનું છે? માથે કલગી થોડી ઉગવાની છે કુકડી, તો તું તો કુકડી જ રહેવાની છે। તો એમ કહે છે કાગડો કુકડીને કે ઊંચે એક દિવસે કાગડો કહે છે કે ઊંચે મળે ઉડીને તને શું મળવાનું છે? તારા માથા પર કલગી થોડી ઉગવાની છે, તું તો કુકડી છે તો કુકડી જ રહેશે, કુકડીની ઈચ્છા પૂરી થશે। બરાબર પ્રશ્ન પૂછવામાં આવે છે અહીંયા, કુકડી ખીજાઈ, મને કલગી ઉગે ન ઉગે તારે શું? જા મને કલગી ઉગશે જોઈ લેજે તું। એટલે કુકડી ખીજાઈ જાય છે અને કહે છે તને શું પંચાત છે એમ કે મારા માથા પર કલગી ઉગે કે ન ઉગે, તું તારું કામ કરની ભાઈ। કાગડાએ હસતા મૂકીને કુકડીને વધુ મહેનતથી ઉડવાનું કામ શરૂ કરી દીધું। હવે કાગડો હસવા લાગ્યો, તો કાગડાને ભલેને હસતો એમ કહીને કુકડીએ પોતાની મહેનત ફરીથી શરૂ કરીને ઉડવાનો પ્રયત્ન કર્યો। બાળમિત્રો આજે આપણે જેટલું કર્યું છે એટલું યાદ રાખજો, આ વાર્તા પાછી એકવાર તમે વાંચી જજો અને બાકી કરજો, આવતા પેનમાં જે અધૂરી વાર્તા છે પાછી પૂરી કરશો।